આપણે પહેલા વિડીયોમાં લોકપ્રિય સાહિત્યની સંજ્ઞા અને તેની વિભાવના જોઈ હતી. આ વિડીયોમાં આપણે લોકપ્રિય સાહિત્યની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે તેના વિશે જોઈશું. લોકપ્રિય સાહિત્યની મુખ્ય લાક્ષણિકતાઓ ગણાવી હોય તો આ પ્રમાણે ગણાવી શકાય. એક, ધારાવાહિક સાહિત્ય. લોકપ્રિય સાહિત્ય મુખ્યત્વે અલગ અલગ વર્તમાનપત્રો કે સામાયિકોમાં પ્રગટ થતું હોય છે, કારણ કે આવા સાહિત્યના વાચકો એકી બેઠકે આખી કૃતિ વાંચવાના બદલે સમયાંતરે પ્રગટ થતા સાહિત્યને વાંચવાનું પસંદ કરે છે. બીજું છે દળદાર સાહિત્ય. લોકપ્રિય સાહિત્યની કૃતિઓ મોટાભાગે વિશાળ ફલક પર ફેલાયેલી હોય છે, તેનું કદ ઘણું વધારે હોય છે. મોટાભાગની નવલકથાઓને એકસાથે પ્રગટ કરવી શક્ય ન હોવાથી વિભાગો પાડી તેનું પ્રકાશન કરવામાં આવે છે. ત્રીજું છે દ્વિપક્ષી વ્યવહારની શક્યતા. લોકપ્રિય સાહિત્ય ધારાવાહિક સ્વરૂપે લખાતું હોવાથી એકાધિક પ્રકરણો પ્રગટ થયા પછી વાચકોના પ્રતિભાવના આધારે લોકપ્રિય સાહિત્યનો સર્જક કથામાં વાચકોના વિચારોના આધારે કથામાં ફેરફાર કરતો હોય છે. સરકારી કાર્યક્રમો અને સામાન્ય લોકોની જનમેદની ભેગી કરી થતા કાર્યક્રમોમાં સાહિત્યકારો કરતા લોકપ્રિય સાહિત્યકારોની હાજરી વિશેષ જોવા મળે છે, ખાસ કરીને લિટરેચર ફેસ્ટિવલમાં. લોકપ્રિય સાહિત્ય એક વખત વાંચવાનું શરૂ કર્યા પછી તે પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી વાચકને આ સાહિત્ય પોતાની તરફ જકડી રાખે છે. તેમ છતાં વાંચન પૂર્ણ કર્યા પછી આ સાહિત્યમાંથી જીવનબોધ કે શિખામણ જેવું કશું ભાવકને હાથ લાગતું નથી, એટલે આ સાહિત્યને ગલીપચી કરાવતું સાહિત્ય પણ ક્યારેક કહેવામાં આવે છે. લોકપ્રિય સાહિત્ય સામાન્ય લોકોની સંવેદનાથી નજીક હોય છે. સાહિત્ય જેવા આદર્શો લોકપ્રિય સાહિત્યમાં ન હોવાથી લોકોને આ સાહિત્ય પોતાની તરફ આકર્ષવામાં સફળ રહે છે. નીતિન મહેતા કહે છે તેમ, લોકપ્રિય સાહિત્ય એ મૂડી વાતનું સંતાન છે અને મુખ્યત્વે સમૂહ જોડે સંકળાયેલું હોય છે. સમૂહનું મનોરંજન કરવું એ જ એનું મુખ્ય ધ્યેય છે. લોકપ્રિય સાહિત્ય વ્યવસાય કેન્દ્રિત અને ભાવક કેન્દ્રિત સાહિત્ય તરીકે પણ ઓળખાય છે. લોકપ્રિય સાહિત્યની ભાષા એકદમ સાદી, સરળ અને સામાન્ય માણસ સમજી શકે તેવી હોય છે. તેમાં પ્રતીક, કલ્પન અને વ્યંજનાનો બહુ ઓછો ઉપયોગ થતો હોય છે. લોકપ્રિય સાહિત્યનો વ્યાપ આજે નવલકથા ક્ષેત્રે વિશેષ રહ્યો છે. ટૂંકી વાર્તા, નિબંધો, કવિતાઓ જેવા વિસ્તારમાં નાના કહી શકાય તેવા સ્વરૂપોમાં હવે તેનું પ્રભુત્વ ઘટતું જાય છે. લોકપ્રિય સાહિત્યના વિષયો મુખ્યત્વે આ પ્રમાણે હોય છે: પ્રણય કથા, સાહસ કથા, કલ્પના કથા, પુરા કથા, પરિકથા, જાસૂસી કથા, પરિવાર કથા, પ્રેરણાત્મક કથા, ઐતિહાસિક કથા, સ્મૃતિ કથા, હાસ્ય કથા વગેરે જેવા સ્વરૂપો લોકપ્રિય સાહિત્યના છે. અંતે શિરીષ પંચાલના આ નિરીક્ષણ સાથે હું મારી વાત પૂરી કરું છું. તે જે લખે છે તેની પાછળ મોટે ભાગે કોઈ ચોક્કસ પ્રયોજન હોતું નથી, કોઈ પ્રતિબદ્ધતા તેની પાસે નથી હોતી. વળી જો તેની પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવી હોય તો તે કોઈ ચોક્કસ જૂથનું પ્રતિનિધિત્વ કરે છે, એવો વહેમ જવો ન જોઈએ. એટલે જ મોટાભાગે કોમવાદી સંઘર્ષ, વર્ગ સંઘર્ષ ધરાવતી સામગ્રીને પસંદગી ન પણ આપે. એક રીતે એમ કહી શકાય કે તેની કૃતિઓ વાસ્તવવાદી ઢાંચામાં ઢાળવામાં નથી આવતી.